नमस्कार मित्रों, आज तमारा बोर्ड नी परीक्षा फाइनल जजमेंट आ गयु। कदाच हिस्टोरिकली पहली बार एवं बन्यु छे कि बोर्ड ने एग्जाम ट्वेल्थ साइंस नी लेवामां न आवी होय। आ खुशीना समाचार छे घणा बधा विद्यार्थीओ माटे, केटलाक विद्यार्थीओ माटे थोड़ी घणी असमंजस पण ऊभी थई होय। खुशीना समाचार एटला माटे छे कि जेमने नीट ज आपी छे एमने बोर्डनुं खोटुं टेन्शन हतुं એ ખતમ થઈ, આવતીકાલથી સંપૂર્ણપણે નીટ ઉપર ફોકસ કરી અને એમણે તૈયારી શરૂ કરી દેવાની। જેડબલી ઉપર જ ફોકસ કરતા હતા એડવાન્સ કે મેન્સ, એમને બોર્ડ વચ્ચે વચ્ચે ખૂંચ્યા કરતું તો એમના માટે આ એક ખુશીના સમાચાર છે। પરંતુ એ ગ્રુપવાળા વિદ્યાર્થીઓ છે કે જેમને એડમિશન બોર્ડ ગુજકેટ 60-40 આધારે મળતા હતા, એમને મનમાં થોડી ઘણી એવી શંકાઓ પણ હશે કે કઈ રીતે હવે ટ્વેલ્થની માર્કશીટ બનશે અને અમારું મેરિટ કઈ રીતે બનશે એડમિશન માટે। તો મિત્રો, હું બધા માટે થોડી વાત આજે કરવાનો છું। આજની આપણી બોર્ડની ટેસ્ટ એ કેન્સલ કરી અને તમને બધાને મેસેજ છોડી દીધો હતો, મેસેજ ન મળ્યો તોય તમે છોડી દીધું હોત જેને ખબર પડી એને। આજનો દિવસ પૂરેપૂરા રિલેક્સ થઈ રહ્યો અને આવતીકાલ સવારથી જ આપણે નવા કાર્યક્રમ સાથે, નવા માઇન્ડસેટ સાથે, નવા ઉત્સાહ સાથે, ઓછામાં ઓછી ડિલેમાં અસમંજસ સાથે ફાઇનલ પ્રિપેરેશનમાં લાગી જવાનું છે। બોર્ડનું મેરિટ કઈ રીતે બનશે એ બાબતમાં આપણા શિક્ષણ મંત્રીશ્રીએ કેન્દ્ર સરકારની ગાઈડલાઈનને અનુસરવાની વાત આછેરી કરી। ભારત સરકાર કઈ રીતે ટ્વેલ્થની માર્કશીટ બનાવશે એ ટૂંક સમયમાં ખબર પડશે, પરંતુ મને એવું લાગે છે કે ગમે તે રીતે માર્કશીટ બનાવશે, જો થોડી ઘણી પણ વાજબીપણું જોઈને ડિસિઝન લેવાની ક્ષમતા નિર્ણાયકોમાં હશે તો હવે ટ્વેલ્થને આધારે એડમિશન એ ગ્રુપના ખાસ કરીને એન્જિનિયરિંગમાં કરવાને બદલે માત્ર ગુજકેટ અથવા જેડબલીને આધારે એડમિશન કરે એવું બને। જે જેડબલીવાળી કોલેજો છે એમાં તો જેડબલીથી એડમિશન હતા જ, પરંતુ જે બોર્ડ ગુજકેટથી એડમિશન આપતા હતા એમાં મોસ્ટ લાઇકલી એવું દેખાઈ રહ્યું છે કે માર્કશીટ કોઈ પણ મેથડ ફોલો કરી અને બનાવશે, પરંતુ જાહેર છે કે એ માર્કશીટ વિદ્યાર્થીની સાચી ક્ષમતાને પુરવાર ન કરતી હોય, એટલે અન્યાય થવાના પૂરા ચાન્સીસ છે। એટલા માટે બની શકે કે ગુજકેટ એકલીને આધારે એન્જિનિયરિંગના એડમિશન થાય, એટલે એ ગ્રુપ માટે હવે ગુજકેટ એક જ એક્ઝામ એની પારાશીશી છે, એના એડમિશનનું મેરિટ નક્કી કરનારી એક્ઝામ છે એમ માનીને એમણે ગુજકેટ માટે કટિબદ્ધ થવાનું છે। નીટની એક્ઝામ 1 ઓગસ્ટે છે, એને હવે પાછા જવાના કોઈ ચાન્સીસ હાલ પૂરતા નથી, અને કોરોનામાં જેટલું દેખાય એટલું આયોજન કરીને ચાલવાની નીતિ આપણે અખત્યાર કરી છે, એટલે અત્યારે એવું દેખાય કે જૂન અને જુલાઈ 2 મહિના 8 અઠવાડિયા અને 4 દિવસ આપણા હાથમાં નીટ માટે। ગુજકેટ એ જૂનમાં તો નહીં લેવાય, મીડ જુલાઈમાં લેવાવાની શક્યતાને સમજીને આપણી પાસે 1.5 મહિના જેવો સમય, એટલે આ 1 મહિનાના 4 વીક માં આખો સિલેબસ છે એને 8 વિભાગમાં વહેંચી અને જે કાપેલો છે એ સિલેબસ નહીં, આખો સિલેબસ, કારણ કે ગુજકેટમાં એમણે સિલેબસ કાપવાની કોઈ ચોખવટ કરી નથી, બોર્ડમાં કરી હતી, એટલે અત્યાર સુધી એ ગ્રુપના વિદ્યાર્થીઓએ બોર્ડમાં જે સિલેબસ 25-30% કટ કર્યો હતો એ એમણે પણ કટ કર્યો હતો, એણે અત્યારે તૈયાર કરી લેવો જોઈએ ગુજકેટ માટે। એમાં તમારે MCQ બેજ જ તૈયાર કરવાનું છે,
મેઇન મેઇન કન્સેપ્ટ પહોંચી લેવાના, બધા ન્યુમેરિકલના આઈડિયા જોઈ જવાના, અને ટેક્સમાં આવેલા કન્સેપ્ટને રિલેટેડ જે એમસીક્યુ હોય કે એસએલપી સુધીના એમસીક્યુ હોય તૈયાર કરવાના. તો ગુજકેટની તૈયારી માટે હાલ પૂરતું, જ્યાં સુધી ડેટ જાહેર ન થાય ત્યાં સુધી, આપણે 4 વીકની ડેઇલી એક સબ્જેક્ટની એક પીએચડી, તમારા આખા 12th ના ટોટલ 8 ભાગ, માની લો કે 16 ચેપ્ટર હોય તો ઓન એન એવરેજ પર ડે પર ટેસ્ટ 2 ચેપ્ટર હોય, એ રીતે એમણે ગુજકેટની તૈયારી કરવાની. બોર્ડની એક્ઝામ ગઈ છે એટલે છૂટું નથી મૂકી દેવાનું. ઉલટાનો એક ચાન્સ ગયો કે તમારે 60-40થી એડમિશન થતા હતા, તો એક ને તે બીજી એક્ઝામ તમને સપોર્ટ કરી દેતી હતી મેરિટ બનાવવા માટે. હવે માત્ર એક જ એક્ઝામ બચી છે, એ છે ગુજકેટ. એટલે ગુજકેટની વ્યવસ્થિત તૈયારી થવી જોઈએ. અને એ સારી પણ વાત છે કે એક એક્ઝામ જેમાં ડિસ્ક્રિપ્ટિવ નહીં કરવાનું, અને પ્રમાણમાં સેલી એક્ઝામ હોય છે, હોય થોડું એપ્લાઇડ પણ એટલું બધું ટફ નથી હોતું. એટલે ગુજકેટ ઉપર એ ગ્રુપમાં ફોકસ કરશે. એ ગ્રુપમાં જેમણે જેડબલી મેન્સની પ્રિપરેશન થ્રુઆઉટ 2 યર્સ કરી હતી, અને એમણે પહેલી જેડબલી આપી, બીજી આપી, ત્રીજી અને ચોથી છે એ પોસ્ટપોન થઈ, રદ થઈ હતી, એટલે પાછી ઠેલાણી હતી, રદ તો ન કહેવાય. એ કદાચ બની શકે, આ બધા અંદાજ છે, કે હવે 2ને બદલે 1 જ વખત લે, કારણ કે ઓલરેડી એમણે 2 વાર તો લીધી છે. સાવ એવું ન કરી શકે કે 2 વાર લઈ લીધી ને હવે લેવાની જરૂર નથી, કારણ કે કેટલાકે છેલ્લી ટેસ્ટને પ્રાયોરિટી આપી હોય. તો એવું બને કે 2ને બદલે 1 જ વાર લે, અથવા તો 2 વાર લે, રામ જાણે, ઉપર બેઠા છે બધા નક્કી કરશે, અને કોરોના. પણ એકાદી વાર તો વ્યાજબીપણું છે કે એ લે જ તે. એટલે એ ગુજકેટવાળા માટે અમે કન્ટિન્યુઅસ, જ્યારે ડેટ ડિક્લેર થાય ને જ્યારે એની એક્ઝામ આવે ત્યાં સુધી, એવરી વીક બુધવારે અને શનિવારે ફૂલ પોર્શનની મોક ટેસ્ટ જ લઈશું, 3 સબ્જેક્ટની ભેગી, સવારે 8 થી 11માં એમણે એ ટેસ્ટ આપી દેવાની. પરંતુ એ ગ્રુપ માટે ગમે એટલા જેડબલયુ ઉપર ફોકસ હોય તોય ક્યારેક બની શકે કે બોર્ડના, મતલબ કે હવે તો બોર્ડ એટલે ગુજકેટ જ સમજવાનું, ગુજકેટના ટકા પણ એટલા જ અગત્યના ગણાય. એટલે એમણે ડેઇલીના ગુજકેટના પેપરો જે છે એની પ્રિપેરેશન પણ બપોર પછી કરીને સાંજે એ પેપર આપવા જોઈએ, સન્ડે ગુજકેટની મોક ટેસ્ટ પણ આપવી જોઈએ, અને સાથે 2 વીકની અંદર જે લેવાશે ફૂલ પોર્શનની મોક ટેસ્ટ, એ તો એને જેડબલ્યુ માટે કરવાની જ છે. જે લોકો એડવાન્સની તૈયારી, 8-10 વિદ્યાર્થીઓ એવા હતા કે જે છેલ્લે સુધી સ્કૂલે આવતા ને એમના અમે એક્સ્ટ્રા લેક્ચરો પણ લેતા હતા, એમને આવતીકાલે કોલ કરીને એમને આગળ શું કરવાનું છે એની માહિતી આપી, અને એનો અલગથી પ્રોગ્રામ શરૂ થશે. એ 8-10 જે વિદ્યાર્થીઓ છે કે જેમણે ટોટલ ફોકસ એડવાન્સ બાજુ જ રાખ્યું હતું, એવા બાળકોની વાત છે, એમને જેડબલ્યુ મીન્સનો સ્કોર 1-2 ટેસ્ટની અંદર રિઝનેબલ થઈ ગયો હતો, અને એમને હવે એડવાન્સ ઉપર જ ફોકસ કરવું હતું. એમને તો બોર્ડ ઉપર ખાસ ફોકસ કરવાની ઈચ્છા નહોતી. એવા બાળકો જે પહેલેથી અહીંયા આવીને અલગથી ભણતા હતા, એમને કાલે ટેલિફોનિક જણાવશું. તો આઈ રિપીટ, પહેલાં એ ગ્રુપ માટે 4 વીક, 8 PhD, આખું 12th, આખો સિલેબસ કટ કરેલો નહીં, એમાંથી ગુજકેટની ફૂલ ફ્લેજ પ્રેક્ટિસ આપણે કરશું, અને પછી અંદાજિત મિડ જુલાઈમાં ક્યાંક 15 તારીખ, 10 તારીખ, 20 તારીખ, ગમે એ તારીખે નક્કી કરશે બોર્ડ, એ ગુજકેટ હશે, એના અનુપાતમાં આપણે છેલ્લે મોટી ટેસ્ટો ગોઠવીશું છેલ્લા 10-15 દિવસમાં. આ ગુજકેટની વાત થઈ, જે એ ગ્રુપવાળા બધાએ આપવી જોઈએ. જેડબલી એવરી વીક 2 ફૂલ સિલેબસની મોક ટેસ્ટ જ હશે, 3 સબ્જેક્ટની ભેગી, જેડબલીની પેટર્ન પ્રમાણે, એનટીએ પ્રમાણે. એમાં અત્યારે તમે ઘર બેઠા ટેસ્ટ આપો એ પ્રમાણે જ બધી વસ્તુ હશે. એડવાન્સવાળાને કાલે કોલ કરવામાં આવશે, જે અલગથી તૈયારી કરતા હતા એમને. બી ગ્રુપ માટે 8-8 વીકનું ટાઈમ ટેબલ તમને આ સભાની સાથે મોકલી દેવામાં આવશે. એની બ્લુ પ્રિન્ટ તમને જસ્ટ હું સમજાવી દઉં કે 4 વીક એટલે 30 જૂન સુધી આવતીકાલથી શરૂ કરીને ડેઇલી 1 PhD હશે, એટલે 8 PhD થાય. એટલે તમારે 11th 12th ના આખા સિલેબસના 8 ભાગ પાડી અને અંદાજિત સિલેબસ દરેક સબ્જેક્ટનો નક્કી કરી અને PhD લેવામાં આવશે. આપણી જે બોર્ડનો પ્રોગ્રામ ચાલુ હતો એ આજથી પૂરો કરી દેવામાં આવ્યો, કારણ કે એ બોર્ડની એક્ઝામ માટે હતો.
હવે તમે માત્ર ને માત્ર નીટની પ્રિપેરેશન કરવા જઈ રહ્યા છો. એ તમારો પ્રોગ્રામ 30મી પૂરો થાય એ પછી આપણી પાસે હજી 4 વીક વધવાના હોય. આ પહેલાં જે 4 અઠવાડિયા છે એમાં ડેઇલી ટેસ્ટ, ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી, ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી, સન્ડે સન્ડે મોક ટેસ્ટ. મોક ટેસ્ટમાં સિલેબસ ઉમેરાતો જશે એક એક વીકનું, એટલે છેલ્લા 4થા વીકે 4-4 વીકનું મતલબ ફૂલ પોર્શનની મોક ટેસ્ટ હશે. હવે પછીના 4 વીક એમાં પહેલાં 2 વીક અને પછીના 2 વીક એનો ડિફરન્ટ પ્રોગ્રામ છે. પહેલાં 2 વીકમાં ઓલ્ટરનેટ ડે ટેસ્ટ હશે. ધારો કે મંગળવારે ફિઝિક્સની 11th આખાની ટેસ્ટ, ગુરુવારે કેમિસ્ટ્રીની 11th આખાની ટેસ્ટ અને સેટરડે બાયોલોજીની ટેસ્ટ. અને એ વખતે સન્ડે ફૂલ પોર્શનની જ મોક હશે, ખાલી 11th નહીં હોય. બીજા વીકમાં આ જ પ્રમાણે મંગળ ગુરુ શનિ ત્રણેય સબ્જેક્ટની અલગ અલગ વારે આખા 12th ટેસ્ટ હશે. અને એ વીકના એન્ડમાં સન્ડે પણ પછી ફૂલ પોર્શનની મોક ટેસ્ટ હશે. લાસ્ટ 2 વીક્સ જે છે એમાં પછી માત્ર ને માત્ર મોક ટેસ્ટ હતી, વીકલી 2, 2 દિવસ રજા, 1 મોક ટેસ્ટ આપી, 3 સબ્જેક્ટની ફૂલ પોર્શન, 720 માર્ક, પૂરેપૂરું 11th 12th આખો સિલેબસ. એવી રીતે ટોટલ એમ સમજો તમે કે તમારે છેલ્લા 2 વીકની 4 ફૂલ પોર્શનની મોક ટેસ્ટ, આગળના 2 વીકના 2 સન્ડેની ફૂલ પોર્શન એટલે 6, પછી પહેલાં જે 4 વીક છે એમાં છેલ્લા 2 વીકમાં ઘણો બધો સિલેબસ આવી ગયો હોય, એટલે 7-8 ફૂલ પોર્શનની મોક ટેસ્ટની પ્રેક્ટિસ પણ થઈ જશે, વિચ ઇઝ મોર ધેન ઇનફ. પછી કોઈક 30 આપે ને કોઈક 60 આપે ને એ બધું ક્રેઝીનેસ છે, ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ, ઇટ ઇઝ મોર ધેન સફિશિયન્ટ. અમે છેલ્લા 2 વીકમાં જોઈશું કે જે બાળકો છે એ 600 ઉપર પરફોર્મ કરે છે તેને અમે ઓફર કરશું, કે તમારે વધારે પેપર આપવા છે તેમને પેપર અમે વધારે એરેન્જ કરીશું ફૂલ પોર્શનના. બાકી પર્સનલ એડવાઇસ આપવાની હોય તો 6-8 મોક ટેસ્ટ એ મોર ધેન સફિશિયન્ટ છે. અને એના માટે કોઈ પ્રકારે તમારે પછી ટેસ્ટ જેવું જ નહીં રહે એટલું પરિચિત થઈ જશે. હવે કોઈએ પ્રિપેરેશન કરતી વખતે, એ ગ્રુપ હોય બી ગ્રુપ હોય, એ ગુજકેટ પ્રિપેર કરતા હોય કે જેડબલી કરતા હોય કે એડવાન્સ કરતા હોય, હા જેડબલીની ડેટ જે આવવાની બાકી છે એ આગળ ઉપર જ્યારે સરકારને યોગ્ય લાગશે ત્યારે જાહેર કરશે. પરંતુ જેડબલી એક નીટ કરતાં અલગ વસ્તુ છે, જેમાં મેમરી બેઝડ ઓછું હોય છે, એટલે એને આપણે જ્યાં સુધી ટેસ્ટ એની ઓરિજિનલ એક્ઝામ નહીં આવે ત્યાં સુધી ફૂલ પોર્શનની મોક ટેસ્ટો વીકલી 2 પ્રમાણે ચાલુ જ રાખવાના છે. વચ્ચે ગુજકેટ આવી જાય પછી જેડબલી હશે તો એ પ્રમાણે. 1 ઓગસ્ટે નીટ છે તો ઓગસ્ટમાં જ ક્યાંક કદાચ જેડબલી મેઇન્સ એડવાન્સ વગેરે લેવાનું આયોજન થાય. પરંતુ હવે કોઈએ એવું માનવાને કારણ નથી કે ત્યાંથી તે પાછું જશે, સિવાય કે કોઈ કોરોનાની વચ્ચે જ પીક આવીને ઊભી રહી ગઈ તો વાત જુદી છે. એટલે લિટલ બીટ ઊંડે ઊંડે તે એવું રહે આપણને કે હજી કંઈક થશે તો શું કરશું, થશે તો થશે, પણ એ મનમાં રાખ્યા કરીશું આપણે. તો જે સ્ટ્રોંગનેસથી, જે ફર્મનેસથી, જે તનમનધનથી ખૂંપીને પ્રિપેરેશન કરવાની છે એ નહીં થઈ શકે, કારણ કે તમારે માઇન્ડને ફોકસ કરવું પડશે એક જ ડાયરેક્શનમાં, તો તમારા બોડી અને માઇન્ડની બધી જ એનર્જી એક જ ડાયરેક્શનમાં કામે લાગશે, તો તમે જેટલા કલાક આપો છો એમાં મેક્સિમમ આઉટપુટ મેળવી શકશો. એટલે દરેક વિદ્યાર્થીને મારી રિક્વેસ્ટ છે કે હવે જે પ્રકારની અનસર્ટેનિટી છે, અનિશ્ચિતતા છે, એને મનમાં આમંત્રિત કરીને, એ બાજુ માઇન્ડ ડાયવર્ટ કરીને તમારી અત્યારની પ્રિપરેશનને સહેજ પણ ઢીલી નહીં છોડશો. જે મેં કહ્યું એમ અવઢવ છે એ કઈ છે, ગુજકેટની ડેટ આવવાની બાકી છે, જેડબલની મેઇન્સની ડેટ આવવાની બાકી છે, એડવાન્સની બાકી છે, અને કદાચ નીટ થોડી ઘણી આમકામ કરે તો કરે. એ ચેપ્ટરને આપણે અત્યારે ક્લોઝ કરીને ગુજકેટ માટે 1 મંથ 8 PhD 4 વીક્સ એમાં તૈયારીમાં લાગી જવાનું છે.
JEE Mains ની એવરી વીક બે WST મોક ટેસ્ટ ફૂલ પોર્શનની એની તૈયારીમાં લાગી જવાનું છે. એડવાન્સવાળાને આવતીકાલે ટેલિફોનિક જાણ કરે એ પ્રમાણે તૈયારીમાં લાગી જવાનું છે. અને નીટવાળાને આખો પ્રોગ્રામ તમને મેં જાહેર કરી દીધો એટલે એમનો પાથ ક્લિયર છે. આ એક જ વસ્તુ છે, બોર્ડનું મોટું વિઘ્ન તમારી સામેથી ગયું છે. એટલે એક ધ્યાન રાખજો, ડેલી તૈયારી છોડી તો બોર્ડનો એક મહિનો વધારાનો મળી ગયો જેમને, અને કોઈક માણસ છે એ લઈ દઈને મંડી પડશે, તમારાથી આગળ નીકળી જશે. એટલે આને એક તક સમજી અને સામે એક પડકાર પણ સમજીને જેટલી તમારામાં તાકાત હો એટલી તાકાતથી મહેનતમાં લાગી જવાનું છે. એટલે સમગ્ર વિદ્યાર્થીઓ જે મને અત્યારે સાંભળી રહ્યા છે, બધાનો મેં રોડ મેપ ક્લિયર કરી દીધો છે. તમને પ્રોગ્રામ આખી આખો આ સભાને અંતે મળી જશે. આવતીકાલ સવારે જાગીને રાત્રે સૂતી વખતે દ્રઢ નિર્ધાર કરીને કે મનમાં જેટલા પ્રકારના એવા વિચારો હતા કે દિવસ દરમિયાનની આપણી એવી કોઈ પ્રવૃત્તિઓ હતી કે જે આપણા અભ્યાસને કોઈને કોઈ રીતે ઢીલો પાડી શકે, આપણા આવેગને, આપણી આક્રમકતાને, આપણા ફોકસને ક્યાંક ડાયવર્ટ કરી શકે એવા તમામ વિચારો, એવી તમામ પ્રવૃત્તિઓને આપણે હવે આ મહિનો બે મહિનાનો જે સમય છે ત્યાં સુધી મક્કમ મનથી સાઇડલાઇન કરી દેવાનું છે. આપણને ટચ ન કરે કોઈ પ્રકારે, એવી રીતે આપણી જાતને શિલ્ડ કરી દેવાનું છે. અને હવે આ એક્ઝામનો એક ઉત્સવ છે એને આપણે એક અનેરા થનગનાટથી વધાવવાનો છે. જેમ ઓલિમ્પિક્સની ડેટ્સ ડિક્લેર થાય અને ખેલાડીઓમાં એક પ્રકારે એ એમની એક્ઝામ જ છે, પણ એ ડિપ્રેશનમાં નથી જતા, ઉલટાના અંદરથી એક પ્રકારના આવેગ જનરેટ થાય છે, એનામાં જેટલી સુષુપ્ત શક્તિઓ છે એ બહાર ખીલી ઉઠે છે અને પૂરતા ઉત્સાહ અને ખંતથી એ ફાઇટ કરવાના મોડમાં આવી જાય છે. કોઈ પણ આવી ઉજવણી હોય તો પરીક્ષાને આપણે ઉજવણી સમજીને, ઉજવણીની જે એડવાન્સમાં પ્રિપરેશન આપણે કરતા હોય એવા હકારાત્મક વાતાવરણમાં, એવા પોઝિટિવ એન્વાયરમેન્ટમાં, એવી પોઝિટિવ આપણા માઇન્ડસેટની અંદર આપણે પ્રિપરેશન શરૂ કરવાનું છે. પાછલું બધું ભૂલી જવાનું છે. બસ ફ્રોમ ટુમોરો યુ આર ગોઈંગ ટુ પ્રિપેર ધ લાસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામિનેશન ઓફ યોર લાઈફ. પછી તમે કોલેજમાં હશો અને કઈ કોલેજમાં હશો દેટ વિલ ડિપેન્ડ સોલીલી અપોન વોટ યુ આર ગોઈંગ ટુ ડુ ફ્રોમ ટુમોરો મોર્નિંગ. તમે આગળ ગમે એટલી પ્રિપરેશન કરીએ છીએ, તમે સાક્ષી જ છો કે છેલ્લા દિવસોમાં તૈયારી ન કરીએ તો પાછળ ગમે એટલા કલાકો આપ્યા હોય એ બધું વાઇપ આઉટ થઈ જાય. એટલે હવે જેમણે પાછલા બે વર્ષ તૈયારી વધુ કરી છે કે ઓછી કરી છે, ઓલ આર ઓન ધ સેમ પ્લેટફોર્મ, એટ ધ સેમ લેવલ. છેલ્લે મેરિટ કોનું ક્યાં હશે દેટ વિલ ડિપેન્ડ ઓનલી અપોન વોટ યુ આર સપોઝ ટુ ડુ, વોટ યુ આર ગોઈંગ ટુ ડુ ડ્યુરિંગ ધીસ પીરિયડ. આવતીકાલથી લઈને તમારી એક્ઝામની વચ્ચે તમે કેટલું કોન્ટ્રીબ્યુટ કરો છો એના ઉપર ડિપેન્ડ કરશે. જે લોકો એ ગ્રુપના છે ને, JEE નથી કરતા, માત્ર ગુજકેટ ઉપર ફોકસ કરે છે, એમને કદાચ એમ લાગે કે રોજ બે ચેપ્ટરની મારી ટેસ્ટને શું કરવું. તો તમે ડિટેલમાં આખું તૈયાર કરો, કદાચ તમારી પ્રિપેરેશનનો એક કલાક ઘટાડી દો, એનો વાંધો નથી, પરંતુ તૈયારી ટોટલ જે થાય આખા દિવસની 8 કલાક 10 કલાક જે થાય એ ધીરે ધીરે નહીં થવી જોઈએ, એ નિરુત્સાહથી નહીં થવી જોઈએ, એ ઢીલી ઢીલી નહીં હોવી જોઈએ. નો મેટર હાઉ મેની આવર્સ યુ આર પુટિંગ ઇન, પુટ વિથ સ્ટ્રોંગ વિગર, સ્ટ્રોંગ વિલ પાવર, વિથ ફૂલ એગ્રેસિવનેસ. આ વસ્તુ બધાને લાગુ પડે છે, પરંતુ ગુજકેટવાળાને સવિશેષ લાગુ પડે એટલે નામ સાથે હું કહી રહ્યો છું, કારણ કે એમને ઓછો પોર્શન કરવાનો છે અને ટૂંક સમયમાં એ લોકોની મુક્તિ કદાચ થશે. બાકી એ નક્કી જ છે કે હવેનો જે સમય છે એ સમયમાં તમે જે કામ કરશો એ પ્રમાણેનું તમારું પરિણામ આવવાનું છે. સદનસીબે કોરોનાનો પ્રકોપ છે એ ઘટતો જઈ રહ્યો છે, એટલે હવે કોઈ એવા ચાન્સીસ નથી કે હવે તમારી એક્ઝામ છે એ ન લેવાય. નહોતી લેવાવાની, એ બધા નિર્ણયો લેવાઈ ગયા, હવે જે બાકી છે એ બધી લેવાવાની જ છે અને એના વગર તમારા એડમિશન ના થઈ શકે. સરકાર વખતો વખત કોઈક તમારું બોર્ડનું પરિણામ કઈ રીતે તૈયાર કરવું,
એવા કોઈ સમાચારો આપ્યા કરશે ત્યારે તમારે એમાં ધ્યાન આપવાનું નથી. એ જે રીતે તૈયાર કરવાનું હશે એ રીતે બધાની માર્કશીટ તૈયાર થશે. વાલીઓને પણ વિનંતી છે કે આવા જેના કોઈ ઇમ્પ્લિકેશન નથી તમારા એડમિશન માટે કે તમારી હાલની પ્રિપેરેશન માટે, અને છે તો નેગેટિવ ઇમ્પ્લિકેશન છે, એવી ચર્ચાઓ ઘરમાં છેડવાની જ નહીં, છંછેડવાની જ નહીં. હવે વિદ્યાર્થી, વાલી, સમગ્ર પરિવાર છે એ એક જ ડાયરેક્શનમાં ફોકસ કરે. કોરોનાય ઘટ્યો છે એટલે ઘરમાં બીજી કોઈ બીમારીની ચિંતા સ્વાભાવિક છે ઓછી હશે, અને ઓછી રહેવાની હજી દિવસો જેમ જાય એમ. એટલે ખૂબ સારા નિર્ભીક વાતાવરણમાં પૂરી હોપ સાથે, પૂરા ટાર્ગેટ સાથે વિદ્યાર્થી મિત્રોને અંદરથી હું ઢંઢોળી રહ્યો છું કે તમારામાં જેટલી શક્તિ હોય એ શક્તિને કામે લગાડીને તમારી જાતને પ્રૂવ કરવાનો આ તમારી ટોટલ સ્કૂલ લાઈફનો અંતિમ સમયગાળો શરૂ થાય છે આવતીકાલથી. અને એમાં અમારા શિક્ષકો સતત તમારું મેન્ટરિંગ કરતા રહેશે. ડાઉટ હશે તો એના માટે ઉપલબ્ધ હશે. તમારે કંઈ તકલીફ કે જરૂર હોય તો તમે ટાઈમ લઈ અને સ્કૂલ પર પણ એકલ દોકલ આવી અને માર્ગદર્શન લઈ શકશો. આપણે બધા સાથે મળી, વાલી, વિદ્યાર્થી અને સમગ્ર વિદ્યાપીઠને અમારા શિક્ષકોની ટીમ, આ બાળકો છે એ એમના જીવનના બધા જ સપનાઓ પૂરા થાય એવી ઉચ્ચ પ્રગતિ, ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરે એવી સખત મહેનત કરવાની ઈશ્વર એમને શક્તિ આપે, અને કોઈ પ્રકારે એ ઢીલા ન પડે એવી સમજદારી આપે એવી પ્રાર્થના સાથે મારી વાતને વિરામ આપું છું. આભાર. થેન્ક યુ.